શ્રી વલ્લભાદેશ કી જય. હવે સહેરાના શૃંગાર જોઈશું. સહેરો પાગ ઉપર બી ધરાય છે અને દુમાલા ઉપર પણ ધરાય છે. દુમાલા ઉપર આવી રીતે ધરાય છે અને પાગ ઉપર હોય, જેમ કે અમુક સહેરામાં જડાઓ છોર બી રચતા હોય તો પછી એ પાગ ઉપર જ ધરાય, ત્યારે દુમાલા ઉપર ના ધરાય. અને સહેરા જોડે મુખ્યત્વે જો પાગ પર ધર્યો હોય તો મત્સ્યાકૃત કુંડળ જ ધરાય, પણ તૃતીય ગૃહમાં મયુરાકૃત કુંડળ ધરાય છે. અને દુમાલા ઉપર સહેરો આવે ત્યારે તો મકરાકૃત કુંડળ ધરાય છે, અને એ તો બધા ગૃહમાં એવું જ છે કે મકરાકૃત કુંડળ હોય છે દુમાલા ઉપર. તો પહેલાં પાગ ઉપર ધરેલો સહેરો બતાવીશું. અને પહેલેથી મેં પાગ ઉપર પડછિયા બાંધી દીધા છે સહેરાના. કુંડળનો પ્રકાર આપ આપના ગુરુઘરની પ્રણાલિકા મુજબ લઈ શકો છો. અને સહેરો દરે ને ત્યારે હંમેશા ચોટીજી જમણી તરફ આવે, ઠાકોરજીની જમણી તરફ. અને જો તમારા ઠાકોરજી તૃતીય ગૃહને હોય સેવ્યા તો એમને હંમેશા જ્યારે બી ચોટીજી આવે ત્યારે જમણી બાજુ જ આવે, આ વાતનું ધ્યાન રાખવું. તો આ છે પાગ ઉપર સહેરો છોડ સહિતનો. હવે દુમાલા પરનો સહેરો જોઈશું. હવે દુમાલા ઉપર ધરાઈએ છીએ એટલે કુંડળ મકરાકૃત આવશે. આ છે દુમાલા ઉપર સહેરાનો શૃંગાર. શ્રી વલ્લભાદીશ કી જય.